હવે સુરતના સરથાણા નેચર પાર્કમાં વ્હાઇટ ટાઈગર જોવા મળશે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ રાજકોટથી સફેદ વાઘ વાઘણની જોડી સુરત લવાઈ છે. આગામી દિવસમાં હોક ડિયર એટલે કે હરણની જોડી પણ સરથાણા નેચર પાર્કમાં લવાશે. તો સફેદ વાઘ વાઘણના બદલામાં સરથાણા નેચર પાર્કથી દીપડા અને જળ બિલાડીની જોડી રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં આવી રહી છે. સરથાણા નેચર પાર્કમાં આગામી 15 ઓગસ્ટથી લોકો સફેદ વાઘ વાઘણને નિહાળી શકશે. તમે ક્યારે ખુલ્લાની અંદર તમારી નજરની સામે સફેદ વાઘ વાઘણને ફરતા જોયા છે? જો ના જોયા હોય તો હવે તમારા માટે સુરત ઝૂની અંદર આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો. તે સુરત ઝૂના છે જેમાં એક વાઘ અને વાઘણ, સફેદ વાઘ અને વાઘણ લાવવામાં આવ્યા છે. આ એક્સચેન્જ કાર્યક્રમ હોય છે, અન્ય કોઈ ઝૂની અંદર આ પ્રાણીઓ હોય છે તેમને લાવવામાં આવતા હોય છે, ત્યારે સુરતની અંદર સફેદ વાઘ વાઘણ લાવવામાં આવ્યા છે. આ લગભગ 3 થી 4 વર્ષની તેમની અઢી વર્ષની તેમની ઉંમર છે અને ગૌરવ અને ગરિમા નામ રાખવામાં આવ્યું છે. આપણી સાથે ઝૂના અધિકારી પણ છે, મેડમની સાથે વાત કરીએ. મેમ, ખાસ કરીને આ જે એક્સચેન્જ પ્રક્રિયા હોય છે અને આ વાઘ વાઘણ ક્યાંથી લાવવામાં આવ્યા છે, રાજકોટથી લાવવામાં પણ કઈ રીતે લાવવામાં આવ્યા છે, શું છે એની ખાસ વાત? છે, આ જે એક્સચેન્જ પ્રક્રિયા છે એને માટે આપણને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દિલ્હીની માન્યતા મળી અને માન્યતા લીધા બાદ તેમને રાજકોટથી વાહન માર્ગે લાવવામાં આવ્યા છે. એને માટે સુરતની ટીમ અહીંથી રાજકોટ ખાતે રવાના થઈ હતી અને અહીંથી આપણે દીપડાની જોડી અને જળ બિલાડીની એક જોડી આપી છે અને ત્યાંથી આપણે સફેદ વાઘ, શિયાળ અને સિલ્વર ફિઝનની એક પેર લાવ્યા છે. નજીકના સમયમાં રાજકોટ ઝૂ દ્વારા આપણને 4 હોક ડિયર આપવામાં આવશે અને આપણે તેઓને સફેદ મોર અને સ્પૂન બિલની જોડી આપીશું. જે સફેદ છે ને, સફેદ જે વાઘ વાઘણ છે એની ખાસિયત શું છે? અને કારણ કે આપણા ઇન્ડિયાની અંદર નોર્મલ આ પ્રકારના પ્રાણીઓ જોવા નથી મળતા, તો શું ખાસિયત છે? સફેદ વાઘ એકચ્યુઅલી એમ બેંગલ ટાઈગર જ હોય છે, પણ એમાં જે મેલેનિનના જે છે ઓછા હોય એના કારણે એ સફેદ હોય છે. અને આપણી પાસે વાઘનું, સિંહનું એક બચ્ચું પણ છે, શું છે એની વાત, શું છે? સિંહ, જે સિંહની જોડી જે આપણે નવેમ્બર માસમાં રાયપુર ઝૂ ખાતેથી સુરત લાવવામાં આવી હતી એની અંદર સફળતાપૂર્વકનું બ્રિડિંગ થઈ અને એપ્રિલ મહિનામાં એક સિંહ બાળનો જન્મ થયો છે અને અત્યારે તે તંદુરસ્ત હાલતમાં છે અને તેનું સફળતાપૂર્વક વેક્સિનેશન પણ કરી દેવામાં આવ્યું છે. આ જે વાઘ વાઘણ છે ક્યારે લોકોને, સુરતના લોકોને જોવા મળશે? ખૂબ જ ટૂંક સમયમાં આપણે તેને સુરતની જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. અત્યારે શા માટે લોકોને રિઝર્વ રાખવા પડે, શું કારણ? અત્યારે છે તે એનિમલ લોંગ જર્ની કરીને આવ્યું છે એટલે માટે એને થોડુંક માનસિક અને નવા વાતાવરણમાં, એટમોસ્ફિયરમાં સેટ થાય એના માટે થોડા દિવસ આપણે એમને ક્વોરન્ટાઇન રાખવામાં આવશે. જોઈ શકાય છે કે વાઘ અને વાઘણ, ગૌરવ અને ગરિમા બંને અત્યારે લટાર મારી રહ્યા છે. રાજકોટ ઝૂથી લાવવામાં આવ્યા છે. આ એક્સચેન્જ પ્રક્રિયા છે, જ્યારે એક ઝૂને કોઈ પ્રાણીની જરૂર હોય તો બીજા ઝૂ તેને આપતા હોય છે, તેના બદલામાં તેમને અન્ય પ્રાણીઓ આપવા પડતા હોય છે. પરંતુ જે રીતનો બેંગોલ ટાયર દેખાય છે, એની એક્શન મોડ જે દેખાય છે કે કઈ રીતે બેંગોલ ટાયર ચાલતો હોય છે અને એની જે ચાલવાની જે ડબ છે અથવા તો એનો જે અટેક કરવાનો મૂડ છે, મૂડી પ્રાણી કહી શકાય છે, મૂડમાં હોય ત્યારે તે પોતાનો અવાજ પણ કાઢતો હોય છે. પરંતુ જોઈ શકાય છે કે અત્યારે ખાસ સુરત અને આસપાસના લોકો માટે હવે સફેદ વાઘ વાઘણની જોડી સુરત ઝૂમાં આવી છે અને લોકો તેનો અદ્ભુત નજારો માણી શકશે. જો કે તેમને થોડા દિવસની રાહ જોવી પડશે. થોડા દિવસ બાદ આ બંને પ્રાણીઓ, જે ગૌરવ અને ગરિમા છે વાઘ વાઘણ, તેઓને સુરતની જનતા જોઈ શકશે. તેજસ મોદી, ઝી 24 કલાક, સુરત.